માદ્ય શક્તિના ઉત્સવ નવરાત્રિની ઉજવણીના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા હંમેશાની જેમ આ વર્ષે પણ નવરાત્રિનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સુરત સિટી પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિઃશુલ્ક સુરક્ષાની ભાવના સાથે સુરતીઓ રમવા આવે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેર પોલીસ દ્વારા વિશેષ નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત શહેર પોલીસ દ્વારા ભવ્ય ગરબાનું આયોજન કર્યું છે. સુરત પોલીસ વિભાગના પરિવારજનો અને શહેરીજનો માટે ખાસ આ પ્રકારનું આયોજન કરાયું છે, જેમાં ખેલૈયા ઉત્સાહભેર ગરબે ઘૂમી રહ્યા છે. અહીં રમવા આવનાર ખેલૈયાઓ સંપૂર્ણ રીતે સુરક્ષા અનુભવી રહ્યા છે અને સુરત પોલીસના સુરક્ષા અને સુરક્ષિત ગરબાની મોજ માણવા શહેરીજનો દૂર દૂરથી અહીં આવે છે. જેટલો ઉત્સાહ મોટા આયોજનોમાં પણ નથી જોવા મળતો, તેની કરતા વધુ ઉત્સાહ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ આયોજનમાં રોજ જોવા મળે છે. પોલીસ ખડે પગે ફરજ બજાવતી હોય છે ત્યારે તેમના પરિવારને ક્યાં રમવા જવું તે ભાવના સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ધ સોલ્યુશન નામની કંપની સરકારી પ્રોગ્રામ સાથે સંકળાયેલી છે. છેલ્લા 6 વર્ષથી નિઃશુલ્ક આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરતની જનતા મોટા ગરબાઓમાં નથી જઈ શકતા કે જે દૂર હોય છે, તે લોકો વગર પૈસે આનંદ મેળવી શકે એના માટે સુરતના દાતાઓ થકી દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ નવરાત્રિ ઉત્સવમાં ટ્રેડિશનલ અને નોન ટ્રેડિશનલ બે એરિયા હોય છે, જેમાં રોજના 15,000 થી 20,000 લોકો ગરબા રમવા આવતા હોય છે અને તેઓ માટે ઇનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવે છે. આયોજનમાં સારી રીતે ગરબા રમનાર લોકોને જજ કરવા માટે જજ પણ આવે છે, જે ખેલૈયાઓને સિલેક્ટ કરે છે, જેથી આ નવરાત્રિમાં સુરતથી નહીં પરંતુ મહારાષ્ટ્ર મુંબઈથી પધારેલા જાણીતા કથક નૃત્યકાર ડિમ્પલ બ્રહ્મભટ્ટ જજ તરીકે હાજર રહ્યા હતા. આજે મુંબઈથી અહીં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર જે પોલીસોએ ખૂબ જ સરસ આયોજન કર્યું છે, પબ્લિક માટે ખૂબ જ સારી રીતે ગરબાનું આયોજન કરી અને લોકોને એટલું બધું એન્ટરટેઈન કર્યું છે અને આજે ખડે પગે ઊભી રહેતી પોલીસ આજે એટલી બધી મહેનત કરે છે લોકો માટે, આજે એમણે આજે લોકોને આનંદ આપવા માટે અહીં એટલું સરસ આયોજન કર્યું છે ને, એમાં આજે જજ કરવાનું મારે હું ગૌરવ અનુભવું છું કે આજે મને અહીં જજ કરવા મળ્યું છે. એટલે આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ પોલીસ પરેડ ગ્રાઉન્ડની પોલીસ પબ્લિક. થેન્ક યુ સો મચ. સુરત સિટી પોલીસ તરફથી દર વર્ષે નવમાં શક્તિની આરાધના માટે મોટા ગરબાના મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં નિઃશુલ્ક સુરક્ષાની ભાવના સાથે સુરતીઓ રમવા આવે છે. ખાસ કરીને પોલીસ પરિવારને ધ્યાનમાં રાખીને અમારા માનનીય પોલીસ કમિશનર શ્રી આવું આયોજન એટલા માટે કરતા હોય છે કે પોલીસ તો ખડે પગે 24 કલાક ક્યાંક ને ક્યાંક ડ્યુટી બજાવતી હોય, પણ એમના પરિવારજનો ક્યાં રમવા જાય. એની સાથે સાથે એવા ઘણા લોકો છે જે વૃદ્ધાશ્રમ અમે દત્તક લીધા છે, મેન્ટલી રિટાયર્ડ હોય, ફિઝિકલી ચેલેન્જ્ડ હોય, એ સિવાય પણ કિન્નર્સ હોય કે ઘણા બધી એવી સંસ્થાઓ છે કે જેને અમે અહીંયા ઇન્વાઇટ કરીએ છીએ. છેલ્લા 6 વર્ષથી અમે લોકો પોલીસ પરિવાર માટે એક સરસ મજાનું અહીંયા ફ્રી ઓફ કોસ્ટનું અમે લોકો આયોજન કરીએ છીએ કે જેમાં સુરતની જનતા કે જે મોટા મોટા ગરબાઓમાં જે નથી જઈ શકતા કે જે દૂર હોય છે અને જે અહીંયા આવીને એ બધી રીતે આનંદ વગર પૈસે માણી શકે એવી અમારા સુરતના અમુક દાતાઓ થકી અમે લોકો આ પ્રોગ્રામનું દર વર્ષે અમે આયોજન કરીએ છીએ અને જેમાં રોજના 15,000 થી 20,000 લોકો અહીંયા આવતા હોય છે અને એમના માટે અમે ઘણી સરસ પ્રાઇઝીસ આપીએ છીએ. સારા સારા જજીસ રેપ્યુટેડ અમારા અહીંયા આવે છે. સુરત પોલીસ દ્વારા પોલીસ પરિવારો અને શહેરીજનો માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ભવ્ય નવરાત્રિનું આયોજન કર્યું છે. ખેલૈયાઓ પોલીસ સાથે ગરબા રમવા અનોખી સુરક્ષા અનુભવી રહ્યા છે. આ સાથે પોલીસ દ્વારા સામાજિક પ્રવૃત્તિ પણ કરવામાં આવી રહી છે અને નવરાત્રિના આયોજનમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનની ઝુંબેશની જાગૃતિ માટેના પણ પ્રયાસો કરાઈ રહ્યા છે.